વેલકમ બેક. તો અરવલ્લીના ખંભીસર ગામમાં દલિત યુવાનનો વરઘોડો ઉકાળતા થયેલી માથાકૂટ મામલે હવે જિજ્ઞેશ મેવાણી ખંભીસર ગામની મુલાકાત લેશે. તો જિજ્ઞેશ મેવાણી ખંભીસર ગામમાં દલિત પરિવારની સાથે મુલાકાત લેશે. તો દલિત સમાજના રાજ્યના આગેવાનો પણ આ સમયે ત્યાં હાજર રહેશે. મહત્વનું છે કે જિજ્ઞેશ મેવાણીની મુલાકાતને પગલે ખંભીસર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે, જેમાં એક ડીવાયએસપી, 4 પીઆઈ, 9 પીએસઆઈ સહિત કરવામાં આવ્યો છે. તો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ એસઆરપી અને પોલીસના 300 જવાન તૈનાત કરવામાં આવ્યા છે. તો જિજ્ઞેશ મેવાણી આજે પરિવારજનોની મુલાકાત લેશે. પોલીસ છાવણીમાં અત્યારે ખંભીસર ગામ ફેરવાઈ ગયું છે. તો વરઘોડા મામલે ઘર્ષણ થયું હતું દલિત પરિવાર અને ગ્રામજનો વચ્ચે. તો વરઘોડાને અટકાવવામાં આવ્યો હતો, ત્યારે દલિત સમાજના રાજ્યના આગેવાનો પણ આજે હાજર રહેશે. ખંભીસર ગામ અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાયું છે, કારણ કે જિજ્ઞેશ મેવાણી આજે મુલાકાત લેશે. સાથે જ દલિત અગ્રણીઓ પણ મુલાકાત લેશે આ પરિવારની. એક ડીવાયએસપી, 4 પીઆઈ, 9 પીએસઆઈ સહિતનો કાફલો પણ તૈનાત કરી દેવાયો છે. અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસઆરપીની એક પલટૂન પણ તૈનાત કરી દેવાઈ છે. એટલે કે કહી શકાય કે આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તેની તમામ તકેદારી અત્યારે ખંભીસર ગામમાં પોલીસ રાખી રહી છે. તો જણાવી દઈએ, અરવલ્લીના ખંભીસર ગામમાં દલિત યુવાનનો વરઘોડો કાઢતા માથાકૂટ મામલે હવે જિજ્ઞેશ મેવાણી ખંભીસર ગામની મુલાકાત લેશે. અને જિજ્ઞેશ મેવાણી ખંભીસર ગામમાં દલિત પરિવારની સાથે મુલાકાત કરશે. તો દલિત સમાજના રાજ્યના આગેવાનો પણ આ સમયે ત્યાં ગામમાં હાજર રહેશે. તો આજ મુદ્દે સંવાદદાતા ગૌતમ શ્રીમાળી લાઈવ જોડાઈ ગયા છે. જી ગૌતમ, અરવલ્લીના ખંભીસર ગામમાં અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે, ખાસ કરીને જે દલિત યુવાનનો વરઘોડો અટકાવવાનો મામલો છે, ત્યારે અત્યારે જિજ્ઞેશ મેવાણી ત્યાં પરિવારની મુલાકાત લેશે. અત્યારે ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. હાલ શું સ્થિતિ સામે આવી રહી છે? ખાસ એક વસ્તુ આપને જણાવી દઈએ, હમણે જે રીતે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ વાત કરી કે આ મામલાને ખૂબ જ ગંભીરતાપૂર્વક લેવામાં આવ્યો છે અને તમામ પગલાં લેવામાં આવશે, તે પણ નિષ્પક્ષ રીતે. ચોક્કસથી અંકુર, જે રીતે વાત કરવામાં આવે તો આજે જિજ્ઞેશ મેવાણી છે, જે દલિત આગેવાન છે, વડગામના ધારાસભ્ય છે, તેઓ આ ખંભીસર ગામની મુલાકાત લેવાના છે. જ્યારે ખંભીસર ગામની જો વાત કરવામાં આવે તો ત્યાં જે દલિત સમુદાયના જે લોકો છે તે વરઘોડો લઈને નીકળ્યા હતા અને તેમનો વરઘોડો છે તે રોકવામાં આવ્યો હતો. તેને લઈને સમગ્ર જે મામલો છે તે બિચકાયો હતો. ત્યારે આજે આ દિવસો બાદ જિજ્ઞેશ મેવાણી છે તે આજે મુલાકાત કરવાના છે. ત્યારે સમગ્ર જે કહી શકાય કે ગામમાં પોલીસનો છે તે સ્ટેન્ડ બાય થઈ ચૂકી છે. કહી શકાય કે જે રીતે રેન્જ આઈજી છે મયુર ચાવડા, તેઓ પણ હાલ ખંભીસર ગામની મુલાકાતે પહોંચી ચૂક્યા છે અને તેઓએ પણ આજે સુરક્ષાની છે તે સમીક્ષા કરવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો કે જે ગ્રામ પંચાયત છે ત્યાં પણ જે પોલીસ દ્વારા પણ એક છે મુલાકાત કરવામાં આવી રહી છે. ગામના લોકો સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે. જ્યારે જિજ્ઞેશ મેવાણી આજે આ ખંભીસર ગામની મુલાકાત કરવાના છે, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે. એટલે કહી શકાય કે એક ડીવાયએસપી, 3 પીઆઈ અને 9 જેટલા જે પીએસઆઈ તેમજ જે એસઆરપીના જવાનો સહિત જે તમામ જે 300 જેટલા જે જવાનો છે, એટલે કે પોલીસ જવાનો સહિતના જે લોકો છે તે સ્ટેન્ડ બાય રહી ચૂક્યા છે. એટલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે પ્રકારની જે પૂરતી તકેદારી છે તે પણ ગોઠવી દેવામાં આવી છે. જે રીતે વાત કરવામાં આવે તો જે ખંભીસર ગામે જે વરઘોડો રોકવામાં આવ્યો હતો, ત્યારબાદ આવી રાજ્યમાં 3 થી 4 જેટલી જે ઘટના છે તે સામે આવી હતી. ત્યારે ખંભીસર ગામે જે પોલીસ છાવણી બાદ વરઘોડો છે તે કાઢવામાં આવ્યો હતો. એટલે કે સમગ્ર મામલો છે તે બિચકાયો હતો. ત્યારબાદ આજે જે દલિત આગેવાન છે જે જિજ્ઞેશ મેવાણી ત્યાં જે મુલાકાત કરવા છે, તેની સાથે સાથે દલિત આગેવાનો પણ તેની સાથે જોડાવાના છે. તમામ જે લોકો છે તે વરઘોડો જે યુવાનનો રોકવામાં આવ્યો હતો તેની સાથે પણ મુલાકાત કરવાના છે. તેના પરિવારજનો સાથે પણ મુલાકાત કરવાના છે. તેને સાંત્વના પાઠવવાના છે. આ તમામ મુદ્દે આજે જિજ્ઞેશ મેવાણી છે તે ખંભીસર ગામની મુલાકાત કરવાના છે. જી બિલકુલ ગૌતમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અત્યારે અરવલ્લીના ખંભીસર ગામમાં ભારે લાગણી જેવી પરિસ્થિતિ છે. જિજ્ઞેશ મેવાણી ખંભીસર જશે, પરિવારજનોની મુલાકાત લેશે. ત્યારે ખંભીસર ગામ પોલીસ છાવણીમાં તબદીલ થયું છે.